24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ગુજરાતમાં 14,296 નવા કેસ નોંધાયા છે ગુજરાતની અંદર કોરોનાનો કહેર દિવસે ને દિવસે જે વધતો જાય છે તેમાં 14,296 કેસ નોંધાઈ ચૂક્યા છે ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિ ગુજરાતમાં જ્યાં ટેસ્ટિંગ કીટ ખૂટી પડી છે કોરોનાને લઈને હાઉસફુલ થઈ ચૂક્યા છે હોસ્પિટલ્સ જ્યાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે તેવામાં 14,296 કેસ નોંધાયા છે દિવસે ને દિવસે આંકડો વધતો જતો જોવા મળી રહ્યો છે અત્યારે લોકોએ સાવચેતી રાખવી એ જ તેમના માટે સૌથી મોટો ઉપાય બનીને રહ્યો છે ગુજરાતમાં કોરોનાના કેસ નવા 14,000 ને પાર 24 કલાકમાં 157 લોકોના મૃત્યુ થયા છે સત્તાવાર રીતે જે આંકડા સામે આવી રહ્યા છે 14,296 કેસ અને 157 લોકોના મૃત્યુ આ 24 કલાકનો આંક છે ગુજરાતની અંદર રાજ્યભરમાં ક્યાં શું પરિસ્થિતિ છે તે પણ અમે આપને જણાવીશું અમદાવાદની અંદર સૌથી વધુ વિકટ પરિસ્થિતિ સૌથી વધારે કેસ અમદાવાદની અંદર નોંધાઈ રહ્યા છે ત્યારબાદ સુરતની અંદર પણ એટલા જ કેસ નોંધાઈ રહ્યા છે સુરત પાલિકા દ્વારા તો ખાસ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જો બહારથી આવનાર કોઈપણ વ્યક્તિને શરદી ખાંસી તાવ હશે તો તેને એન્ટ્રી પણ નહીં અપાય અમદાવાદની અંદર 5,865 કેસ નોંધાયા છે જી હા આપને જણાવીએ તો રાજ્યભરમાં 14,296 નવા કેસમાં 5,000 આંકડો માત્ર અમદાવાદની અંદર છે ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 75.54% થયો છે હાલમાં અમદાવાદમાં કોરોનાના નવા 5,865 કેસ નોંધાયા છે હિતલ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે અપડેટ સાથે હિતલ 14,296 ને પાર આંકડો પહોંચ્યો છે અમદાવાદની અંદર સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે રિકવરી પણ કેટલા થયા છે તે પણ જણાવશો જી ચોક્કસ જો કહી શકાય કે રાજ્યમાં 14,296 નવા કેસ નોંધાયા છે ગઈકાલે જે પ્રકારે 14,000 ઉપર ગયા પછી અને જે ઝડપથી વધી રહ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જો જોવા જઈએ તો જે પ્રકારે રાજ્યમાં રિકવરી રેટ છે એ અંતર્ગત 6,723 લોકોએ કોરોનાને માત આપી છે એટલે રિકવરી રેટ 75.54% પર પહોંચ્યો છે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં મૃત્યુ આંક જે કહી શકાય 157 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા છે અને રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 1,15,000 ને પણ પાર કરી ચૂકી છે ચોક્કસ વેન્ટિલેટર ઉપર અત્યારે 406 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આંકડાઓ વધી રહ્યા છે એ પ્રકારે અમદાવાદ અત્યારે સૌથી પીક ઉપર હોય એ પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ ગુજરાતમાં 14,296 નવા કેસ નોંધાયા અમદાવાદમાં 5,865 કેસ નોંધાયા સુરતમાં 2,103 કેસ છેલ્લા 24 કલાકમાં 157 લોકોના થયા છે મૃત્યુ અમદાવાદની અંદર 29 દર્દીના મૃત્યુ થયા છે 24 કલાકનો આંક 2,103 નવા કેસ સુરતમાં 27 દર્દીના મૃત્યુ વડોદરામાં 760 નવા કેસ નોંધાયા છે 18 દર્દીઓના મૃત્યુના સમાચાર રાજકોટની અંદર કોરોનાના નવા 674 કેસ નોંધાયા છે અને 14 દર્દીના રાજકોટમાં 24 કલાકની અંદર થયા છે મૃત્યુ રાજ્યભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે વધી રહ્યો છે એક બાદ એક સંક્રમિતોની સંખ્યામાં વધારો રાજ્યભરના અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે 5,000 ને આંકડો પર અર્પણ જોડાયા છે અમારી સાથે અમદાવાદથી અમદાવાદમાં કોરોનાના નવા 5,865 કેસ નોંધાયા છે અર્પણ આ સાથે જ મૃત્યુ આંક પણ વધ્યો છે સાથે એ પણ વાત કરી રિકવરી રેટ કેટલો છે ખ્યાતિ જે પ્રમાણે કેસ સતત અતિ ગંભીર સ્થિતિએ વધી રહ્યા છે 5,790 કેસ ફક્ત એટલા અમદાવાદ શહેરમાં અને સામે 27 દર્દીઓના મૃત્યુ પણ થયા છે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના આંકડાની વાત કરીએ તો 1,590 એટલે જે નવા કેસ છે તેની સંખ્યામણીમાં હાલમાં જે ડિસ્ચાર્જ થઈ રહેલા દર્દીઓ છે તે ખૂબ જ ઓછા છે એટલે એક્ટિવ કેસ છે જેના કારણે દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે ખાનગી સરકારી તમામ હોસ્પિટલોમાં આ જ પરિસ્થિતિ અતિ ગંભીર વધુ બની રહી છે કારણ કે જે સરકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે વધી રહેલા દર્દીઓની સારવાર માટે વામણું પુરવાર થઈ રહ્યું છે અને તકલીફો લોકોને હજી પણ સતત વધી રહી છે આપણે જોયું કે આજે ધન્વંતરી હોસ્પિટલ શરૂ થઈ ગઈ ત્યાં પણ 108 સેવા દ્વારા જ લોકોને દાખલ કરવામાં આવતા હોવાથી હજી પણ લોકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અને પરિણામે લોકોને આ હોસ્પિટલની બહાર પણ કેટલાક કિસ્સામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે એટલે આ પરિસ્થિતિ ક્યારે હજી અંત તરફ જશે તે આપણે કહી નથી શકતા બિલકુલ આભાર અર્પણ આપનું તમામ માહિતી બદલ પરિસ્થિતિને લઈને હાલમાં કંઈ જ કહેવું ઘણું મુશ્કેલ છે એક જ દિવસની અંદર 14,296 કેસ નોંધાયા છે ગુજરાતમાં રાજ્યભરની અંદર જો પરિસ્થિતિની વાત કરીએ તો બેડ ફૂલ થઈ રહ્યા છે દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે તેવામાં હાલમાં રિકવરી રેટને લઈને કંઈ પણ વાત કહેવી અત્યારે ખૂબ અઘરી છે
સુરતમાં કોરોનાના નવા 2103 કેસ, રાજકોટમાં કોરોનાના 674 કેસ નોંધાયા છે. રાજ્યભરની અંદર હાલમાં પરિસ્થિતિ શું છે? કોરોનાને લઈને 157 દર્દીના મૃત્યુ થયા છે તો 6727 દર્દી સાજા થયા છે. હાલ 1,14,600 દર્દી સ્ટેબલ છે, 406 દર્દી વેન્ટિલેટર પર છે. આ છે કોરોનાની પરિસ્થિતિ.